નમસ્કાર મિત્રો એનડી ગોહિલ યુટ્યુબ ચેનલમાં તમારું ફરી હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણે ધોરણ છ વિષય ગુજરાતીનું નવું પાઠ્યપુસ્તકનો પાઠ પાંચ ટેકરી ખસી મમ્મી હસીની પ્રવૃત્તિ નંબર ત્રણ પોઈન્ટ એકથી ચાર પોઈન્ટ આઠની સમજૂતી અને સોલ્યુશન મેળવીશું પ્રવૃત્તિ નંબર ત્રણ પોઈન્ટ એક ટીંગુને વાતો કરવી ખૂબ ગમે તેની વાતો વાંચો જે અક્ષર ખોટો લખાયો હોય તે છેકો પછી એ વાત તમે પોતે જ બોલી બતાવો તો ટીંગુની એ વાત કંઈક આ પ્રમાણે છે તબૂતલ તેમ ઉદી ગયું થિસતોલી આવી એટલે બધા હસી પડ્યા તો ટીકુ કહે જાઓ જાઓ માલા ધલ્યા ધનપતિ બાપા આવ્યા છે તે જોવા તમને તો હોયને નહીં બોલાવું હવે આ વાતની અંદર જેટલા અક્ષરોનો ખોટો ઉચ્ચારણ થયો છે તેની ઉપર આપણે લીટી કરીશું અને સાચા અક્ષરો સાથેની એ વાત બોલીશું તો તે કંઈક આ પ્રમાણે છે આટલા અક્ષરો ઉપર આપણે લીટી કરી એટલે એ અક્ષરો ખોટા બોલાયેલા હતા અને સાચા અક્ષરો સાથેની વાત અહીં ઉત્તરમાં આપેલી છે કબૂતર કેમ ઉડી ગયું ખિસકોલી આવી એટલે બધા હસી પડ્યા તો ટીકુ કહે જાઓ જાઓ મારા ઘરે ગણપતિ બાપા આવ્યા છે તે જોવા તમને કોઈને નહીં બોલાવું પ્રવૃત્તિ નંબર ત્રણ પોઈન્ટ બે સંવાદ વાંચો અને ભજવો તો મિત્રો અહીં આપણા પાઠ્યપુસ્તકમાં આપણને કેટલાક સંવાદો આપવામાં આવ્યા છે જેની અંદર ડોક્ટર અને પરેશભાઈ વચ્ચે કેટલાક ટ અને ડ બોલવા માટેના સંવાદો આપેલા છે તે બોલતી વખતે તમારી જીભ ક્યાં આડે છે એ તમારે જાણવાનું છે તો આ પ્રવૃત્તિ તમારા શિક્ષક તમારા વર્ગખંડમાં કરાવશે પ્રવૃત્તિ નંબર ત્રણ પોઈન્ટ ત્રણ ક ખ એ અક્ષરોનો અવાજ કાઢવા મોઢાના કયા ભાગનો ઉપયોગ થાય છે બાકીના અક્ષરો બોલી જુઓ તે ક્યાંથી બોલાય છે તે લખી કોઠો પૂરો તો મિત્રો પાઠ્યપુસ્તકની અંદર આપણને આ માહિતી કોષ્ટક સ્વરૂપે આપવામાં આવી છે જેની અંદર ગળું ગળું અને જીભ તાળવું અને જીભ દાંતની પાછળનો ભાગ અને જીભ દાંત અને જીભ અને હોઠ આટલા આપણને વિગત માટેના ખાના આપ્યા છે જેની અંદર આપણે જે અક્ષર બોલીએ ત્યારે આપણી જીભ કે આપણા મોઢાના કયા અંગનો ઉપયોગ થાય છે તે ખાનામાં આપણે એ અક્ષર લખવાનો છે તો સૌથી પહેલાં ગળું તો આપણે જ્યારે હનો ઉચ્ચારણ કરીએ ત્યારે ગળાનો ઉપયોગ થાય છે ત્યારબાદ ગળું અને જીભનો ઉપયોગ કરી અને ક ખ ગ અને ઘ જેવા અક્ષરો બોલાય છે ત્યારબાદ ચ છ જ અને ઝ નો જ્યારે ઉચ્ચારણ કરીએ ત્યારે તાળવું અને જીભ એ બંનેનો ઉપયોગ થાય છે ટ ઠ ડ ઢ અને નો ઉપયોગ કરીએ ત્યારે દાંતની પાછળનો ભાગ અને જીભ એકબીજાને સ્પર્શે છે ત્યારબાદ દાંત અને જીભનો ઉપયોગ કરી અને ત ધ અને ન જેવા અક્ષરો બોલાય છે અને અંતે પ ફ બ ભ અને મ જેવા અક્ષરો બોલવા માટે બંને હોઠનો ઉપયોગ થાય છે પ્રવૃત્તિ નંબર ત્રણ પોઈન્ટ ચાર તમે એક જ ખાનામાં મૂકેલા અક્ષર નીચેની રીતે લખવામાં આવે છે આ ઘરનો ઉપયોગ કરી રમત રમો શિક્ષક કહે પહેલા માળનો ત્રીજો ઓરડો વિદ્યાર્થી બોલશે ગ ભોયરામાંનો પહેલો ઓરડો વિદ્યાર્થી કહે અ અને આ તો આ રીતે શિક્ષક મિત્રો પોતાના વર્ગખંડમાં વિદ્યાર્થીઓને આ કોષ્ટકના આધારે પ્રશ્નો પૂછશે અને વિદ્યાર્થીઓ આ કોષ્ટક ઉપરથી તેનો જવાબ આપશે તો અહીં આપણે જોઈએ કે કઈ રીતના પ્રશ્નો પૂછી શકાય અને તેના જવાબ તમે કેવી રીતે આપી શકો તો અહીં બે વિભાગ પાડવામાં આવશે શિક્ષક કહે જેમાં શિક્ષક જે પ્રશ્ન પૂછે તે અને બીજો વિદ્યાર્થીઓ બોલશે એટલે શિક્ષક જે પ્રશ્ન પૂછે તેના જવાબમાં જે વિદ્યાર્થી અક્ષર બોલે તે લખીશું તો પહેલું છે બીજા માળનો ચોથો ઓરડો તો તેમાં અક્ષર આવશે ઝ બીજો પ્રશ્ન છે ચોથા માળનો બીજો ઓરડો તો તેમાં આવશે થ ત્રીજો પ્રશ્ન છે ત્રીજા માળનો બીજો ઓરડો તો તેમાં અક્ષર આવશે ઠ ચોથો પ્રશ્ન છે પહેલા માળનો ચોથો ઓરડો તો તેમાં અક્ષર આવશે ઘ અને ત્યાર પછીનો પ્રશ્ન છે ભોયરામાનો બીજો ઓરડો તો તેમાં જવાબ આવશે હસવઈ અને દીર્ઘઈ પ્રવૃત્તિ નંબર ત્રણ પોઈન્ટ પાંચ રમત રમો તો અહીં આપણા પાઠ્યપુસ્તકમાં એક રમત આપવામાં આવી છે જેમાં મૂળાક્ષર પત્તા બનાવી લો નીચે આપેલા સ્વરોને ભોંયતળિયા પર લખી લો દરેક વિદ્યાર્થીને પોતાનું નામ બનાવવા માટે જરૂરી પત્તા મૂળાક્ષર પત્તામાંથી લઈ લેવા કહો ભોંયતળીએ લખેલા સ્વરોના ખાના પાસે ક્રમશઃ જવા કહો જેમ કે મયુરિકા નામની વિદ્યાર્થીની મૂળાક્ષર પત્તામાંથી મ ય ર અને ક પત્તું લેશે પછી ભોંયતળીએ લખેલા સ્વરોમાંના અ પાસે જઈને સૌને મ પત્તું બતાવશે વિદ્યાર્થીઓ મ બોલશે તે પછી તે ઉ પાસે જઈને ય પત્તું બતાવશે એટલે વિદ્યાર્થીઓ યુ બોલશે તે પછી તે ઈ પાસે જઈને ર બતાવશે અને વિદ્યાર્થીઓ આ પાસે જઈને ક બતાવશે વિદ્યાર્થીઓ અનુરૂપ અક્ષર બોલશે દરેક વિદ્યાર્થીને વારાફરતી આ રમતનો દાવ આપવો તો મિત્રો આ પ્રવૃત્તિ તમારા વર્ગ શિક્ષક તમારા વર્ગખંડમાં કરાવશે જેમાંથી તમે વર્ણ વિભાજન સ્વરોની ઓળખ વગેરે વસ્તુ શીખી શકશો પ્રવૃત્તિ નંબર ત્રણ પોઈન્ટ છ સમજો અને બોલો મિત્રો આપણા પાઠ્યપુસ્તકમાં આપણને આવો એક કોઠો આપવામાં આવ્યો છે જેમાં ક્રમ જીભ ક્યાં અડે છે જીભ જ્યાં અડે ત્યાંથી શરૂ થાય એવા શબ્દો તો અહીં આપણે જોઈએ કે ભાઈ જીભ ક્યાં અડે છે તો તેમાં કંઠ એટલે કે ગળું તાળવું એટલે કે મોં અંદરની છત દાંતની પાછળનો ભાગ એટલે કે મૂર્ધા દાંત અને હોઠ તો એની સામે જે અક્ષર લખેલા છે અથવા શબ્દો લખેલા છે તેનું જ્યારે તમે ઉચ્ચારણ કરશો ત્યારે એ શબ્દોમાંથી જે અક્ષર મોટો કરેલો છે એ ક્યાં અડે છે એ તમારે જોવાનું છે અને એ તમે જે તે ખાનાની અંદર મૂકેલા છે એ જ વિભાગ અથવા એ જ મોના ભાગમાં અડશે એ અક્ષર બોલતી વખતે તમારી જીભ એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે પ્રવૃત્તિ નંબર ત્રણ પોઈન્ટ સાત બે બે વખત ધીમે ધીમે અને બે બે વખત ઝડપથી બોલો તો મિત્રો અહીં આપણને કેટલાક વાક્યો આપવામાં આવેલા છે તે વાક્યોને તમારે બે વખત ધીમેથી બોલવાના છે અને બે વખત ઝડપથી બોલવાના છે આ પ્રવૃત્તિ તમારા વર્ગ શિક્ષણ વધુ સમજણ સાથે તમને તમારા કરાવશે પ્રવૃત્તિ નંબર શિક્ષક વાંચે ત્યારે તે શબ્દના જે અક્ષરમાં ભૂલ કરે ત્યાં તાળી પાડો તો મિત્રો અહીં આ પ્રવૃત્તિમાં વર્ગ શિક્ષક મિત્રો છે અથવા શિક્ષક મિત્રો છે જે આ નીચે આપેલા વાક્યો અથવા શબ્દો વાંચશે અને શિક્ષક મિત્રો જાણી જોઈને શબ્દની અંદરથી કોઈ એક અક્ષર છે એ ખોટો બોલશે અને વિદ્યાર્થીઓએ તે ઓળખી અને તાળી પાડવાની છે પ્રવૃત્તિ નંબર ચાર પોઈન્ટ એક ગાવો અને ઢંઢોળો આળસુની પીરને તો મિત્રો અહીં આપણને એક સરસ મજાનું કરસનદાસ લુહાર દ્વારા લખેલું ગીત ટેકરી આપવામાં આવ્યું છે જે તમારે રાગ પ્રમાણે ગાવાનું છે અને આગળ તેના આધારે કેટલોક અભ્યાસ કરવાનો છે તે પણ આપણે જોઈશું હવે જોઈએ પ્રવૃત્તિ નંબર ચાર પોઈન્ટ એકમાંની વાતચીત તો તેમાં પહેલો સવાલ છે તમને આ કવિતામાં કઈ પંક્તિ ગમી મોટેથી વાંચો તો તેના જવાબમાં મને ગમતી આ પંક્તિ લખું છું તમે તમારા હિસાબે અથવા તમારા વિચારોને તમને જે ગમતી હોય તે પંક્તિ લખી શકો તું કહે તો વાયુ થઈ ડાળી પર બેસો ને મરમર જંતર હું છેડું ઊભે વરસાદ તારે જો હોય પલળવું તો આખો અષાઢ તને રેડું સૂરજ ફેંકે છે કુણા કિરણો તીર ચાલ સામી છાતીથી એને ખમીએ ઊભી થા બીજો સવાલ છે તમને સવારમાં મમ્મી પપ્પા શું કહીને ઉઠાડે છે તો તેનો જવાબ કંઈક આ રીતે આવી શકે મને સવારે મમ્મી ઉઠાડે ત્યારે બેટા ચાલ જાગી જાતો સવાર પડી નિશાળે જવાનું મોડું થશે એમ કહી ઉઠાડે છે જ્યારે પપ્પા ઊઠ મારા રાજકુમાર જો સૂરજ કેટલો માથે આવી ગયો છે એમ કહી ઉઠાડે છે ત્રીજો સવાલ છે તમારો કોઈ મિત્ર જાગે જ નહીં તો તેને જગાડવા માટે શું શું કરવામાં આવે છે તો તેનો જવાબ કંઈક આ રીતે આપી શકાય મારા મિત્રને તેની મમ્મી ઊંઘમાં જ બેઠો કરી દે છે અને તેને ઊભો કરી સીધો બાથરૂમમાં જ લઈ જાય છે ચોથો સવાલ છે તમને કોઈ કામ કરવા કહે કે સોંપે ત્યારે શું કહે છે કેવી રીતે બોલે છે તો તેનો જવાબ કંઈક આ રીતે આવી શકે મને કોઈ કામ કરવા કહે ત્યારે ખૂબ જ પ્રેમપૂર્વક શાંતિથી કામ કરવા જણાવે છે જેમ કે લે તો બેટા જરા આ કરી આપતો પાંચમો સવાલ છે તમે થાકીને બેઠા છો પછી કોઈ ઉઠાડે કે ક્યાંક જવાનું થાય ત્યારે તમને કેવું લાગે તો હું કંઈક એનો જવાબ આ રીતે આપી શકું મને થાકીને બેઠો હોઉં ત્યારે કોઈ ઉઠાડે કે ક્યાંક જવાનું કહે તો સૌ પ્રથમ ન ગમે પણ પોતાની જવાબદારીને સમજીને એ કામ કરવા જાઉં છું છઠ્ઠો સવાલ છે કોઈને આળસુના પીર ક્યારે કહેવાય તો તેનો જવાબ છે કોઈને વારંવાર કહેવા છતાં તે સમયસર કામ ન કરે ત્યારે તેને આળસુના પીર કહેવાય છે સાતમો સવાલ છે ઝરણું વહે ત્યારે કેવો અવાજ આવે છે તે માટે કવિતામાં કયો શબ્દ છે તો તેનો જવાબ છે ઝરણું વહેતું હોય ત્યારે ખળખળ એવો અવાજ આવે છે કવિતામાં તે માટે ઝરણાના ઘૂઘરાઓ શબ્દ વપરાયો છે આઠમો સવાલ છે આ કવિતામાં કઈ ઋતુની વાત કરેલી છે તો તેનો જવાબ છે આ કવિતામાં વર્ષા ઋતુની વાત કરેલી છે નવમો સવાલ છે તમે શું કહીને ટેકરીને ઉઠાડશો તો તેનો જવાબ કંઈક આ રીતે હું આપું ઊભી થા લીલી ટેકરી ચાલ હવે રમીએ તોડીના કીટા અને માની જાઝ પ્રવૃત્તિ નંબર ચાર પોઈન્ટ બે કવિતાના ત્રણેય ભાગમાં આ શબ્દોને તેના જેવા અર્થવાળા શબ્દોની જગ્યાએ મૂકો આ શબ્દો સાથે કવિતા વાંચી સંભળાવો કાવ્ય પઠન કરવાની મજા ક્યારે અને કેમ આવી તેની તમારા મિત્રો સાથે ચર્ચા કરો તો અહીં આપણને એ શબ્દો આપવામાં આવ્યા છે જેમાં પહેલાં છે આળસ ભરેલી પકડદાવ બીજા છે હરિયાળા અને ઘાસથી ભરેલા અને ત્રીજા છે કુમળા અને વેઠીએ તો તેનો જવાબ કંઈક આ રીતે આવી શકે આળસથી ભરેલી અને પકડદાવ માટે ઊભી થા આળસ ભરેલી અલીટેકરી ચાલ હવે પકડદાવ રમીએ બીજું છે હરિયાળા અને ઘાસથી ભરેલા તો ઘાસથી ભરેલા મેદાનમાં એવું કંઈક દોડ અરે એવું કંઈક દોડ સરે હરિયાળા દરિયામાં હોડી ત્રીજું છે કુમળા અને વેઠીએ સુરત ફેંકે છે કુમળા કિરણોના તીર ચાલ સામી છાતીથી એને વેઠીએ પ્રવૃત્તિ નંબર ચાર પોઈન્ટ ત્રણ કોણ કરશે ઊભા થવાનું ઝાલકો દારમવાનું ઊઠવાનું ભમવાનું ખંખેરવાનું સાંકળો તોડવાનું દોડવાનું ઘૂઘરાઓ પગમાં બાંધવાનું ઘમઘમવાનું કહેવાનું ડાળી પર બેસવાનું જંતર છેડવાનું પલળવાનું રેડવાનું અને ખમવાનું તો મિત્રો અહીં આપણને કેટલાક ક્રિયાપદ એટલે કે કાર્ય દર્શાવતા શબ્દો આપવામાં આવ્યા છે જેને આપણે કવિ કરશે ટેકરી કરશે કે બંને સાથે મળીને કરશે તે વિભાગમાં વહેંચવાના છે તો તેમાં સૌથી પહેલાં કવિ જે કામ કરશે તે તો તે છે ડાળી પર બેસવાનું જંતર છેડવાનું અને રેડવાનું ત્યારબાદ ટેકરી કરશે તે કામોની યાદી ઊભા થવાનું ઉઠવાનું ખંખેરવાનું સાંકળો તોડવાનું દોડવાનું કહેવાનું અને પલળવાનું અને છેલ્લે બંને સાથે મળીને કરશે તે કામો ઝાલકો રમવાનું ભમવાનું ઘૂઘરાઓ પગમાં બાંધવાનું અને ઘમઘમવાનું પ્રવૃત્તિ નંબર ચાર પોઈન્ટ ચાર મેં હું કોન તો મિત્રો અહીં આપણને આઠ વાક્યો આપેલા છે જે વાંચી અને એ વાક્ય કોને લખતું છે એને ઓળખી અને ખાલી જગ્યામાં લખવાનું છે તો તેમાં પહેલું વાક્ય છે લીલાછમ દરિયામાં હું સરર કરતી સરખું છું તો તેમાં જવાબ આવશે હોળી બીજું વાક્ય છે કરસનભાઈ મને આળસુની પીર કહે છે તો તેમાં જવાબ આવશે ટેકરી ત્રીજું વાક્ય છે સવારે હું કિરણોના કુમળા તીર ફેંકું છું તો તેમાં જવાબ આવશે સૂરજ ચોથું વાક્ય છે ચારે બાજુ ફૂંકાઈને આરામ કરવા બેઠો તો તેમાં જવાબ આવશે પવન પાંચમું વાક્ય છે મારા અંગે અંગમાં ઘાસ ઊગી નીકળ્યું છે તો તેમાં જવાબ આવશે મેદાન છઠ્ઠું વાક્ય છે હું આમ તેમ ફરું છું ને લહેરથી રહું છું તો તેમાં જવાબ આવશે લહેરખી સાતમું વાક્ય છે વનવગડામાં અમે ઘૂઘરાની જેમ ઘમઘમીએ છીએ તો તેમાં જવાબ આવશે ઝરણા અને આઠમું વાક્ય છે પલળવું હોય તો મને અબી હાલ બોલાવો તો તેમાં જવાબ આવશે વરસાદ પ્રવૃત્તિ નંબર ચાર પોઈન્ટ પાંચ વિકલ્પોમાંથી કવિતામાં વપરાયેલા શબ્દોના સાચા અર્થ ધારો અને કવિતાના શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવો તો એ શબ્દો કંઈક આ પ્રમાણે છે પહેલો શબ્દ છે ઝાલકોદા તો આપેલ વિકલ્પમાંથી સાચો જવાબ છે પકડદાવ અને વાક્ય બનશે હું અને વિહાર હંમેશા ઝાલકોદા રમીએ છીએ બીજો શબ્દ છે બેઠાડું એટલે બેસી રહેવું અને વાક્ય બનશે બેઠાડું જીવન એ રોગોનું ઘર સમાન છે ત્રીજો શબ્દ છે લહેરખી એટલે હવાનું નાનકડું મોજું અને વાક્ય બનશે વૈશાખમાં લહેરખીનો આનંદ જ કંઈક અનેરો હોય છે ચોથો શબ્દ છે પોરો એટલે તો તેમાં સાચો વિકલ્પ છે થાક ખાવો વાક્ય બનશે સમયાંતરે પૂરો ખાઈ લેવો જોઈએ પાંચમો શબ્દ છે ઘાસલ એટલે તો તેમાં સાચો વિકલ્પ છે ઘાસિયા એટલે કે ઘાસવાળા તો વાક્ય બનશે અમે ઘાસલ રસ્તે આવ્યા એટલે મોડું થયું છઠ્ઠો શબ્દ છે જંતર એટલે તો તેમાં સાચો શબ્દ છે વાજિંત્ર અને તેના ઉપરથી વાક્ય બનશે જંતર વગાડવું એ એક અલૌકિક કળા છે પ્રવૃત્તિ નંબર ચાર પોઈન્ટ છ કવિતા મુજબ જે જે અર્થ બરાબર લાગતો ન હોય તેની સામે ખરાની નિશાની કરો તો તેમાં પહેલું વાક્ય છે પોરો ખાવાને ભલે બેઠો પવન તો તેનો અર્થ ધરાવતા વાક્યો કંઈક આ પ્રમાણે છે પહેલું વાક્ય છે પવનને કકડીને ભૂખ લાગી છે બીજું છે પવનને બેસવા દો પરંતુ આપણે તો રમવા જઈએ ત્રીજું છે પવનને પોરો બહુ ભાવે છે અને ચોથું છે પવન સાવ થંભી ગયો તો આ વાક્યોમાં પહેલું બીજું અને ત્રીજા વાક્યો છે તે એનો સાચો અર્થ આપતા નથી એટલે તેની સામે આપણે ટીક માર્ક કરીશું બીજું વાક્ય છે ખંખેરી નાક તારો બેઠાડું થાક તો તેના અર્થ ધરાવતા વાક્યો છે પહેલું છે બહુ થાક ખાધો હવે ચાલ ફરીએ ટેકરી ઊભી થઈ જવા માટે પ્રેરણા આપે છે ત્રીજું છે બેઠાળું જીવન સારું ન કહેવાય અને ચોથું છે ખૂબ થાક ખાઈ લીધો હવે તો સમજ તો તેમાં પહેલું ત્રીજું અને ચોથું જે વાક્ય છે તે સાચો અર્થ આપતા નથી એટલે ટીક માર્ક તેમની સામે આવશે ત્રીજું વાક્ય છે નાક પથ્થરની સાંકળોને તોડી તો તેના વિકલ્પો છે પથ્થર ફરતેથી સાંકળોને તોડવાની છે ફરતેથી પથ્થરની સાંકળોને તોડવાની છે ટેકરી પરના પથ્થર તેને માટે સાંકળ જેવા છે કે પછી પોતાની ઉપરના પથ્થરોના ભારને ફગાવીને મેદાનમાં દોડવા કહ્યું છે તો તેમાં પહેલો બીજો અને ત્રીજો વિકલ્પ છે એ સાચો અર્થ નથી ધરાવતા તેટલે તેના ઉપર ટીક કરવામાં આવશે ચોથું વાક્ય છે ઝરણાના ઘૂઘરાઓ પગમાં બાંધીને ચાલ રણવગડે ભીનું ઘમઘમીએ તેના વિકલ્પો છે રણવગડામાં ઝરણા ઘૂમે એમ ઘૂમવાનું છે બીજું રણવગડાને ભીના કરવા ઝરણા જેવા અજવાળા ઘૂઘરા વગાડવાના છે ત્રીજું ઝરણા જેવા અવાજ સાથે રણવગડામાં ઘૂમવાનું છે ચોથું પગ ન બળે તે માટે ઝરણાના ઘૂઘરા પગે બાંધીએ ને રણવગડામાં રખડવા જોઈએ પાંચમું રણવગડામાં રખડવા જવું છે પગ ન બળે તે માટે ઝરણાના ઘૂઘરા પગે બાંધવાના છે તો અહીં પહેલું બીજું ત્રીજું અને પાંચમું વાક્યના અર્થો છે તે લાગુ પડતા નથી એટલે તેમની સામે ટીક કરવામાં આવી છે પાંચમું વાક્ય છે વાયુ થઈ ડાળી પર બેસું ને મરમરનું જંતર હું છેડું તેના માટેના વિકલ્પો છે હું પાંદડા ખખડે એવું વાજિંત્ર બની જાઉં અને વાગું બીજું વાક્ય છે પવન જેવા હળવા ફૂલ થઈ ડાળખી ઉપર બેસી વાજિંત્ર વગાડું ત્રીજું છે ડાળી ઉપર હળવેથી બેસી પાંદડા હલાવી ધીમો ધીમો અવાજ કરાવું અને ચોથું છે પવન બનીને ડાળખી ઉપર બેસી મરમર નામનું વાજિંત્ર વગાડું તો આ ચાર વિકલ્પોમાં પહેલો બીજો અને ત્રીજો વિકલ્પ ખોટો છે અર્થ લાગુ પડતો નથી છઠ્ઠું વાક્ય છે સૂરજ ફેંકે છે કુણા કિરણોના તીર તેના વિકલ્પો છે કિરણના કુમળા કુમળા તીર સૂરજ ફેંકી દે છે બીજું સવારનો સૂરજ દેખાય છે ત્રીજું સૂરજ શિકાર કરવા નીકળ્યો છે અને ચોથું સૂરજનો તડકો કુમળો છે તો અહીં પહેલો બીજો અને ત્રીજો જે વિકલ્પ છે તે સાચો અર્થ ધરાવતા નથી એટલે તેમની સામે ટીકમાર્ક કરી છે પ્રવૃત્તિ નંબર ચાર પોઈન્ટ સાત પ્રશ્નોના જવાબ લખો પહેલો સવાલ છે કવિ ટેકરીને આળસુની પીર શા માટે કહે છે તેનો જવાબ છે ટેકરી લાંબા સમયથી એક જ સ્થાને સ્થિર છે કંઈ પણ પ્રકારનું કામ કરતી ન હોવાને કારણે કવિ ટેકરીને આળસુની પીર કહે છે બીજો સવાલ છે ટેકરીને કઈ કઈ ઈચ્છાઓ થાય તેવું લાગે છે એ ઈચ્છાને સંતોષવા કવિ શું કરશે તેનો જવાબ છે ટેકરીને મરમરનું જંતર સાંભળવાની ઈચ્છા હોય તેવું કવિને લાગે છે તેને સંતોષવા માટે કવિ વાયુ બનીને ડાળી પર બેસશે ટેકરીને વરસાદમાં ઊભા રહી પલળવું હોય તેવું કવિને લાગે છે તેને સંતોષવા માટે કવિ આખા આષાઢ મહિનામાં વરસાદ વરસાવવાની વાત કરે છે ત્રીજો સવાલ છે ઝરણાને ઘૂઘરા જેવા કેમ કહ્યા છે તો તેનો જવાબ છે ઝરણા વહેતા હોય ત્યારે મધુર ખળખળ અવાજ કરે છે તેવી જ રીતે ઘૂઘરા બાંધીને ચાલતા ઘમઘમ અવાજ આવે છે માટે કવિયે ઝરણાને ઘૂઘરા સાથે સરખાવ્યા છે ચોથો સવાલ છે ટેકરીની સાંકળ શાની છે તે લોખંડની કેમ નથી તેને સાંકળ શા માટે કહી છે તેનો જવાબ છે ટેકરીની પથ્થરની સાંકળ છે કુદરતે પથ્થરો ગોઠવ્યા હોવાથી તે લોખંડની નથી સાંકળની જેમ જ પથ્થરો એકબીજાની સાથે જોડાયેલો હોવાથી તેને સાંકળ કહી છે પાંચમો સવાલ છે સૂરજના કિરણોને સામી છાતીએ ખમવાનું કેમ કહ્યું છે તેનો જવાબ છે સૂરજના કિરણો ટેકરી પર પડે છે વળી ટેકરીને કશો ફરક પડતો નથી અને એને કોઈ ડગાવી શકતું નથી માટે સૂરજના કિરણોને સામી છાતીએ ખમવાનું કહ્યું છે પ્રવૃત્તિ નંબર ચાર પોઈન્ટ આઠ ઉદાહરણ પ્રમાણે કવિતા જેવા વાક્યો રચો તો જોઈએ ઉદાહરણ તમારે ઊભા વરસાદમાં ખૂબ નહાવું છે તો લે આખો અષાઢ તને રેડું ત્યારબાદ પહેલું વાક્ય છે મને કકડીને ભૂખ લાગી છે તો લે ખાલી જગ્યામાં આવશે ધરાવવું છપ્પન ભોગ તને બીજું વાક્ય છે તરસથી મારું ગળું સુકાય છે તો લે પી ઝડપથી આ ઠંડા નીર ત્રીજું વાક્ય છે મારે દૂર દૂર ફરવા જવું છે તો લે ખાલી જગ્યામાં આવશે આ હવાઈ જહાજ દઉં તને ચોથું વાક્ય છે મને ગરમી લાગે છે તો લે આ શીતળ લહેરખી વાયુની પાંચમું વાક્ય છે તને ઠંડી લાગે છે તો લે આ ઊની ધરું તને છઠ્ઠું વાક્ય છે મારે ખૂબ વાંચવું છે તો લે આખું પુસ્તકાલય આપું તને